माइक्रोफाइन। लोकसभा चूंटणी माटे भाजपनी कवायत, जी हां 144 लोकसभा बैठकों माटे विशेष तैयारी। 5 डिसेम्बरे राष्ट्रीय पदाधिकारीओनी बैठक, राष्ट्रीय अध्यक्ष जेपी नड्डानी अध्यक्षतामां बैठक, अने तमाम राज्योना प्रदेश प्रमुखो रहेशे हाजर। तमाम राष्ट्रीय पदाधिकारीओ पण भाग लेशे। लोकसभानी चूंटणीना रोडमेपने लईने थशे चर्चा। केन्द्रीय मंत्रीओने सौंपाई छे जवाबदारी। પાટણમાં જયનારાયણ વ્યાસે ભાંગરો વાટ્યો છે। કોંગ્રેસ ઉમેદવારની સભામાં જીભ લપસી ગઈ અને ભાજપના બદલે કોંગ્રેસ છોડ્યાનો ઉલ્લેખ કર્યો છે। ભાજપ અને અન્ય પાર્ટીમાં ફરક નથી તેવું પણ કહ્યું છે, એટલે કોંગ્રેસને છોડી છે તેવું તેમણે કહ્યું। તો બાદમાં પોતાની ભૂલ સમજાતા નિવેદન સુધાર્યું અને એટલે મેં ભાજપ છોડી કોંગ્રેસ ધારણ કરી છે તેવું કહ્યું છે। अब की भाजपा 2000 के बाद एक नया अवतार धारण कर चुकी है, उसमें और पार्टियों में कोई फर्क नहीं है। इसीलिए मैंने कांग्रेस छोड़ी। इसलिए मैंने भाजपा छोड़ी। कांग्रेस तो धारण की है। तो सूरत मनपा भाजप कॉर्पोरेट सामे फरियाद। शरद पाटिल सामे आचार संहिता भंगनो गुनो। कॉर्पोरेटर शरदनी धरपकड़ करवामां आवी। धरपकड़ बाद रात्रे छुटकारो थयो। मत आपती वखते मोबाइल में वीडियो बनाव्यो हतो। तो सोशल मीडिया में वीडियो वायरल थया बाद पगला भराया छे। पांडेसरा वोर्ड नंबर 28 ना कॉर्पोरेटर छे शरद, जेओ वीडियो बनाव्यो हतो अने त्यारबाद तेमनी सामे एक्शन लेवामां आव्यु। धरपकड़ बाद तेमनो छुटकारो थयो छे। આણંદમાં બોરસદ વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્ર પરમાર ફરી એકવાર વિવાદમાં આવ્યા છે। રાજેન્દ્ર પરમારે લોકોનો મત જીતવા ડાન્સરનો સહારો લીધો। ડાન્સરે કોંગ્રેસના પ્રચાર સભામાં ગુજરાતી ગીતો પર ડાન્સ કર્યો અને ડાન્સ પાર્ટીમાં કોંગ્રેસના બેનર તેમજ પંજાના ચિહ્નના પોસ્ટર લગાવેલા જોઈ શકાય છે। નેતાજીના અનોખા પ્રચારનો વિડીયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે। गांधीनगर कलोल रोड पर अकस्मात थयो छे। ट्रक अने स्कूल बस वच्चे अकस्मात। डिवाइन चाइल्ड इंटरनेशनल स्कूल नी हती बस। एक अजाण्या ट्रक वन वे मां धसी आव्यो हतो अने बस मां एक पण विद्यार्थी न होवाथी नुकसान टळ्यु छे। स्कूल बसना ड्राइवरनो पण बचाव थयो छे। ट्रक ड्राइवर सामे फरियाद नोंधवानी तजवीज पण शरू कराई छे। जोके सारी वात ए रही के स्कूल बसमां कोई पण विद्यार्थी न हतो અને જે ચાલક હતો બસ ચાલક તેનો પણ બચાવ થયો છે। મુંબઈના મલાડ વિસ્તારમાં આગની ઘટના ઘટી છે। જનકલ્યાણ નગરની ઇમારતમાં લાગી છે આગ। બિલ્ડિંગના એક ઘરમાં આગ લાગી। વિકરાળ આગના કારણે ધુમાડાના ગોટે ગોટા ઉડ્યા છે। ફાયર વિભાગની 5 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે। આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ પણ ચાલુ છે અને આગમાં કોઈ જાનહાનિના સમાચાર નથી। તો આપ જોઈ શકો છો આગ લાગી છે અને ત્યાં બિલ્ડિંગમાંથી નીચે ઉતરવાનો બચવાનો પ્રયત્ન કરી રહ્યા છે। નીચે પણ જે લોકો ઊભા છે તે પણ તેમને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે। લોકો બૂમો પાડી રહ્યા છે। તો એક વ્યક્તિ ત્યાં દેખાઈ રહ્યો, તેમના માટે સીડી મૂકવામાં આવી છે જેથી પોતાનો જીવ બચાવી શકે। જોકે ફાયર વિભાગની 5 ગાડીઓ હાલ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે। આગ કયા કારણસર લાગી છે તે હજુ સામે નથી આવ્યું, પરંતુ આખા ફ્લોર પર આ આગ પ્રસરી ગઈ છે।
અને બિલ્ડિંગમાં રહેલા વ્યક્તિઓ પણ બહાર નીકળવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આગની ઝપેટમાં આવી ગયો છે આખો ફ્લોર. અને હવે વાત કરીશું બીજા તબક્કાના પ્રચારના છેલ્લા દિવસની. મોડાસા ખાતે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ રોડ શો યોજ્યો છે. ટ્રેક્ટરમાં બેસીને 5 કિલોમીટરનો આ રોડ શો યોજ્યો છે. રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે અને સાથે જ ગુજરાતમાં ફરી ભાજપની જ સરકાર બનશે તેવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો છે. તો અરવલ્લીમાં સ્મૃતિ ઈરાનીનો રોડ શો ટ્રેક્ટરમાં બેસી અને તેઓ રોડ શો યોજ્યો છે. 5 કિલોમીટર આ લાંબો રોડ શો ફરી એક વખત ભાજપની સરકાર બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. મોડાસામાં સ્મૃતિ ઈરાની પહોંચ્યા છે, રોડ શો કહી રહ્યા છે. આ દ્રશ્યોમાં જોઈ શકો છો સ્મૃતિ ઈરાની છે. મેડમ અહીં આવ્યા છો, કેવું લાગે છે? ફરી એકવાર ભાજપ સરકાર આજ દેખાઈ રહ્યું છે ગુજરાતમાં. કેટલી બેઠકો આવી છે ભાજપની? હું આજ કહીશ કે આટલા વર્ષો સુધી નરેન્દ્રભાઈ મોદીને આટલો પ્રેમ અને સન્માન, ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓનું આટલું સન્માન અને સ્નેહ આપ્યું છે એટલે દરેક ગુજરાતીને હું આભાર વ્યક્ત કરું છું, અભિનંદન આપું છું. જીતનો આશાવાદ અને જે પ્રકારે આપ જોઈ શકો છો કે સ્મૃતિ ઈરાની અહીં પ્રચાર કરી રહ્યા છે, રોડ શો કરી રહ્યા છે, ભીખુસિંહ પરમાર માટે અહીં પહોંચ્યા છે. મોડાસામાં મોટી સંખ્યામાં અહીં રોડ શો કરવામાં આવી રહ્યો છે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી. બીજા તબક્કા માટે પ્રચારનો આજે અંતિમ દિવસ છે અને ત્યારે અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવાર ધર્મેન્દ્ર પટેલ દ્વારા બાઇક રેલી યોજવામાં આવી હતી. કોંગ્રેસ ઉમેદવાર ધર્મેન્દ્ર પટેલનો દાવો છે કે 2022ની વિધાનસભાની ચૂંટણીમાં અમરાઈવાડી વિસ્તારના લોકો કોંગ્રેસ પર ભરોસો મૂકશે. ધર્મેન્દ્ર પટેલે ભવ્ય બાઇક રેલી યોજી શક્તિ પ્રદર્શન કર્યું. બીજા તબક્કાના પ્રચારનો આજે અંતિમ દિવસ. તમામ ઉમેદવારો પોતાના રેડિશનનું જોર છે મતદાન રજવા માટે લગાવતા હોય છે, સાથે જ બાઇક શો હોય, રોડ શો છે તે કરી રહ્યા છે. ત્યારે અમરાઈવાડીના કોંગ્રેસના ઉમેદવાર દમભાઈ પટેલ છે તે રોડ શો કરીને પોતાનું શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે. તેમ સાથે જ દમભાઈ, આજે છેલ્લો દિવસ, કઈ અપેક્ષા રાખી, અત્યાર સુધીનો પ્રચાર કેવો રહ્યો આપનો? 50 અમરાઈવાડી વિધાનસભામાં આ વખતે જે ડોર ટુ ડોર ફર્યો, આ વખતે અમરાઈવાડીની જનતા ના આશીર્વાદ અને મત મને 100% મળશે એટલો પ્રતિસાદ મને મળ્યો છે. ખાસ કરીને જે પ્રચાર કરી રહ્યા હતા, બાય ઇલેક્શનમાં આપની નજીવા માર્જિનથી હાર થઈ હતી, આ વખતે સરભર થઈ જશે ખરી? આ વખતે ગરબડ બિલકુલ નહીં. અહીં આગળ જનતા જેવું કહે છે કે આ વખતે દમભાઈ સિવાય કોઈ વાત નહીં, કોંગ્રેસ સિવાય કોઈ વાત નહીં. એક સ્લોગન આપ્યું છે કે દમભાઈ સિવાય કોઈ નહીં, કોંગ્રેસ અને દમભાઈ બે માત્ર ચાલશે. એટલે અપેક્ષા કેટલી રાખી રહ્યો છે આ વખતે આ વિસ્તારમાં તમને જનતા કેટલો વિશે અને કયા મુદ્દાઓ સાથે લોકો સુધી તમે ગયા છો? અહીં સ્થાનિક મુદ્દાઓ અનેક છે. ડ્રેનેજ લાઈન, પાણીની લાઈનો, પીવાના પાણીની લાઈનો અને ખારીકટ કેનાલ, મેટ્રો બ્રિજની નીચેના રોડ ક્લિયર નથી, આરોગ્ય માટેના કોઈ અહીં સુવિધા નથી, એક અમરાઈવાડી વિધાનસભામાં એક હોસ્પિટલ પણ નથી, અમરાઈવાડી વિધાનસભામાં પ્લેગ્રાઉન્ડ પણ નથી અને મોંઘવારી અને બેરોજગારી, આ બધા અનેક પ્રશ્નો છે. આ વખતે આ બધા જનતાના પ્રશ્નોને વાંચા આપવા જનતાએ મને આશીર્વાદ આપવાનું નક્કી કર્યું છે અને હું આ બધા પ્રશ્નોનું નિકાલ કરવાનો પૂરેપૂરો પ્રયાસ. આ હતા દમભાઈ, જેઓ પોતે અહીંના કેન્ડિડેટ છે અને પોતે પ્રચાર કરી રહ્યા. છેલ્લો દિવસ આ રોડ શો છે અને મોટી સંખ્યામાં સમર્થકો પોતાના શક્તિ પ્રદર્શન અહીં નેતાઓ કરી રહ્યા છે. કેમેરાલેસ સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. તો ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે ભાજપના ઉમેદવારે શક્તિ પ્રદર્શન કર્યું અને મહેસાણામાં ભાજપના ઉમેદવાર દ્વારા ભવ્ય બાઇક રેલી યોજવામાં આવી. ભાજપના ઉમેદવાર મુકેશ પટેલે બાઇક રેલી યોજી શક્તિ પ્રદર્શન કર્યું. શહેરના મોટાભાગના વિવિધ વિસ્તારોમાં બાઇક રેલી ફેરવવામાં આવશે તો જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ બાઇક રેલીમાં જોડાયા છે.
तो अंबाजीना दांता खाते जाहिर सभा योजाई। दांता उम्मीदवार लातूभाई पारखीना समर्थन में सभा आयोजन करायू। सभा में अल्पेश ठाकुर उपस्थित रहा। अल्पेश ठाकुर दांता बैठक उम्मीदवार ने जंगी बहुमती थी जीताड़वा माटे अपील करी अने कांग्रेस पर आकरा प्रहार कर्या। सभा बाद बाइक रेली नु पण आयोजन करवामां आव्युं। एक सज्जन व्यापारी जेवा उम्मीदवार अपना नाखा है। आ विस्तार नो भलू करशे वो इनो जामीनदार थवा आव्यो छे। कांग्रेस वाला जातिवाद तो भड़कावे। कांग्रेस वाला अफवाओ फैलावे माहिर। कांग्रेस वाला ने पूछो खरा तमे करवाना छो तो के कई नहीं अमे कई नहीं करिए पर कोम कोम जाति जाति धर्म धर्म वच्चे एवा लड़ावशू के पछी अमारी वोट बैंक जीवती रहे। मारा त्यां गईकाले मारी विधानसभा में कांग्रेस का उम्मीदवार नो भत्री जो 500 पेटी दारू एना घर माथी पकड़ायो आ शू करवा मांगे खबर नहीं पड़ती। આજે ચૂંટણી પ્રચારનો અંતિમ દિવસ છે તો 5 ડિસેમ્બર યોજાનાર બીજા તબક્કાના મતદાનમાં અમદાવાદ જિલ્લાની 21 વિધાનસભા બેઠક ઉપર મતદાન કરાવવા તંત્ર પણ સજ્જ છે। અમદાવાદમાં મતદાન માટે કેટલા બૂથ હશે અને શું ખાસ તૈયારી કરવામાં આવી છે તે અંગે અમદાવાદના કલેક્ટર સાથે ન્યૂઝ 18 ગુજરાતીએ વાતચીત કરી। બીજા તબક્કાની ચૂંટણીનું મતદાન છે તે 5 ડિસેમ્બરે થવાનું છે, જેમાં અમદાવાદની 21 વિધાનસભામાં પણ મતદાન થવાનું છે। ત્યારે કેવી પ્રકારની તૈયારીઓ છે મતદાન બુથ ઉપર તેની વધારે માહિતી લેશું। આપણી સાથે છે અમદાવાદ જિલ્લા કલેક્ટર ડોક્ટર ધવલ પટેલ। સર, જે રીતે હવે 21 વિધાનસભા ઉપરની જે તૈયારીઓ છે તે પૂર્ણતાને આરે હશે, કેટલા બુથ હશે 21 વિધાનસભાના અને કઈ રીતે તૈયારી છે? અમદાવાદ જિલ્લાના કુલ જે 21 એસેમ્બલી કોન્સ્ટિટ્યુઅન્સી છે એમાં 5599 બૂથ છે। આ બૂથ પૈકી દરેક એસેમ્બલી કોન્સ્ટિટ્યુઅન્સીમાં 7 સખી એટલે કે મહિલાઓ દ્વારા સંચાલિત બૂથ થનારા છે અને 1 પીડબ્લ્યુડી અર્થાત દિવ્યાંગજનો દ્વારા સંચાલિત બૂથ દરેક એસી દીઠ થવાના છે। આ બધાની તૈયારીમાં અત્યારે ઈવીએમ પ્રિપરેશનની તૈયારી બધી જગ્યાએ થઈ ગઈ છે, સાથે સાથે પોલિંગ સ્ટાફની પણ 2 ટ્રેનિંગ્સ થઈ ગઈ છે। મટીરીયલ જે પોલિંગ સ્ટાફ પોતાની સાથે લઈને જાય છે એની તૈયારીઓ પણ થઈ ગઈ છે। આ બધી વસ્તુઓ સાથે પોલિંગ પાર્ટીઝ 4 તારીખે 4 ડિસેમ્બરે પોતપોતાના રિટર્નિંગ ઓફિસરે જ્યાં આગળથી ડિસ્પેચ સેન્ટર નક્કી કર્યું છે ત્યાંથી પોતપોતાના પોલિંગ સ્ટેશને જવા માટે રવાના થશે અને 5 તારીખનો જે પોલની એક્ટિવિટી છે એ પોલની એક્ટિવિટી આખી કમ્પ્લીટ કરી અને 5 તારીખે પોલ ક્લોઝ થાય એના પછી એ લોકો બધા પોતાને મટીરીયલ અને ઈવીએમ વગેરે લઈ અને પરત રિસીવિંગ સેન્ટર પર આવશે। ત્યાં આગળ રિસીવ કર્યા પછી જે ઈવીએમમાં મતદાન થયું છે, જે મતદાન દરમિયાન એક્ચ્યુઅલ વપરાયેલા છે, એ મતદાન થયેલા ઈવીએમ છે એમને પ્રોપર પોલીસ એસ્કોર્ટ સાથે કાઉન્ટિંગ સેન્ટર પર લઈ જવામાં આવશે અને જે ઈવીએમ રિઝર્વ છે અથવા તો જે ઈવીએમ મતદાન થયું તે પહેલા બગડ્યા હોય એ પ્રકારના જે ઈવીએમ્સ હોય કે જેમાં વોટ રજીસ્ટર્ડ નથી તો એ પ્રકારના ઈવીએમ છે ડિસ્ટ્રિક્ટ વેરહાઉસ જે આપણું મોટેરા ખાતે છે ત્યાં આગળ લાવવાના થાય છે। તો આ પ્રકારના ઈવીએમની મુવમેન્ટ પણ એ દિવસે રાત્રે થશે અને ત્યારબાદ આપણા જે 3 કાઉન્ટિંગ સેન્ટર્સ છે, એલડી એન્જિનિયરિંગ, પોલિટેકનિક અને ગુજરાત કોલેજ, આ 3 જગ્યાએ કાઉન્ટિંગની વ્યવસ્થા કરવામાં આવે છે એટલે એ કાઉન્ટિંગ સેન્ટરો ઉપર પછી 8 તારીખે એનું કાઉન્ટિંગની એક્ટિવિટી થશે। આ માટેના જરૂરી પોલીસ બંદોબસ્ત માટે પણ સ્કીમ વગેરે સીપી ઓફિસ અને એસપી ઓફિસ દ્વારા તૈયાર કરવામાં આવી છે અને અત્યારે વી આર ઓન ટ્રેક અને વિલ બી એબલ ટુ કન્ડક્ટ ફ્રી એન્ડ ફેર પોલ। સર, પહેલા તબક્કામાં ખૂબ ઓછું મતદાન જોવા મળી રહ્યું છે, બીજા તબક્કામાં છે લોકોને શું અપીલ કરીશો? કારણ કે ચૂંટણી પંચ દ્વારા પણ ઘણી બધી ઝુંબેશ ચલાવી છે કે લોકો બહાર નીકળે મતદાન કરે। સંપૂર્ણતયા હું અમદાવાદની જનતાને એ વિનંતી કરીશ કે મતદાન એ આપણો પવિત્ર હક છે અને આ હકની સાથે સાથે આપણી જવાબદારી પણ છે। આપણે પોતાના પવિત્ર મતાધિકારનો ઉપયોગ નહીં કરીએ તો પાર્ટિસિપેટિવ ડેમોક્રેસી અથવા તો રિપ્રેઝેન્ટેટિવ ડેમોક્રેસી છે એમાં લોકશાહીમાં આપણે આપણું યોગદાન નથી આપતા એવું કહેવાશે। માટે બધાને વિનંતી છે કે પોતાના પવિત્ર મતાધિકારનો 100% ઉપયોગ કરે, જનરલ પબ્લિક કે જે ઈવીએમમાં વોટ કરવાની છે એ ઈવીએમમાં વોટ કરે અને આ ઉપરાંત જે લોકો પોસ્ટલ બેલેટ માટે અધિકૃત છે એ લોકોને પણ વિનંતી છે કે પોસ્ટલ બેલેટ મારફતે પણ પોતાના મતાધિકારનો પ્રયોગ ચોક્કસ કરે। કેટલા વાગે શરૂઆત થશે મતદાનની અને કેટલા વાગ્યા સુધી? મતદાનનો સમય 8 થી 5 દરમિયાનનો રહેશે।
તો આ કલેક્ટર અને તેઓએ કહ્યું છે કે અમદાવાદની 21 વિધાનસભા ઉપર મતદાન થવાનું છે, તેને લઈ તમામ તૈયારીઓ છે, તે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. સાથે જ જનતાને અપીલ કરી છે કે લોકો બહાર નીકળે અને વધારે વધારે લોકો મતદાન કરે. કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે વિપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. બીજા તબક્કાની ચૂંટણીના પ્રચાર પડઘમ આજે સાંજથી શાંત થઈ જશે અને ત્યારે ઉમેદવારો પણ મતદારોને આકર્ષવામાં પાછા કેમ ન પડે ત્યારે રાત્રિ દરમિયાન પણ ઉમેદવારો ગુલાબી ઠંડીમાં પ્રચાર કરવાનું બાકી રાખતા નથી. મોડી રાત સુધી લોકો ઉમેદવારના કાર્યાલયમાં જોવા મળે છે, ચા નાસ્તાની જમાવટ કરી રહ્યા છે અને હાલમાં ચૂંટણીની મજા મતદારો પણ લઈ રહ્યા છે. આ વખતની અને ગઈ વખતની ચૂંટણીમાં પણ એટમોસ્ફિયર સેમ જ છે અને મુકેશભાઈ જંગી બહુમતીથી ઓછામાં ઓછી 30-35 હજાર ઉપરની લીડથી જંગી બહુમતીથી જીતે છે અને એટમોસ્ફિયર એટલું મસ્ત છે બીજેપીનું કે જેનું કોઈ કહેવાની જરૂર જ નથી અને કામ બોલે છે અત્યારે. સાહેબજી, કાર્યકર્તા તરીકે એટલું હું કહી શકું કે ગઈ વખતે માનનીય શ્રી નીતિનભાઈ સાહેબનો ઇલેક્શનમાં એક પાટીદાર ફેક્ટર હતો, એ આ વખતે નથી. બીજી વસ્તુ કે અત્યારે જે અમારા જે મુકેશભાઈ જે શહેર સંગઠનના પ્રમુખ રહી ચૂકેલા, પહેલાં મહામંત્રી રહી ચૂકેલા, એના કારણે ઉત્સાહ ડબલ. ચૂંટણીમાં તો અત્યારે ભાજપમાં બધું ચાલી રહ્યું હોય. શિયાળાની સિઝન હોય અને એ જ ટાઈમે ચૂંટણી હોય એટલે ચોક્કસથી જે શિયાળાની જે વાનગી હોય છે તે ચોક્કસ લોકોને યાદ આવે. ચૂંટણીમાં ખાસ કરીને આ વખતે શિયાળાની મજા માણતા ચૂંટણી પ્રચાર હાલ કરવામાં આવી રહ્યો છે. તમે જોઈ શકો છો કે હાલ જે જલેબી હોય છે તે લાઈવ જલેબી લોકોને પીરસવામાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. તો બીજી બાજુ જે શિયાળો છે તેમાં પણ ધીરે ધીરે વધારો નોંધાઈ રહ્યો છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા. પ્રથમ તબક્કાની 89માંથી 65 બેઠક કોંગ્રેસ જીતશે. પ્રદેશ કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માનો દાવો છે. જે ફીડબેક મળ્યા છે તે સારા પરિણામ તરફ છે, રઘુ શર્માનું કહેવું છે. પોરબંદર કોંગ્રેસ ઉમેદવાર અર્જુન મોઢવાડિયાનો પણ દાવો છે કે ભાજપને માનનારાઓએ પણ આ વખતે કોંગ્રેસમાં મતદાન કર્યું છે. બીજા તબક્કાના પ્રચારના અંતિમ દિવસે કોંગ્રેસનો આ દાવો છે. अच्छे परिणाम कांग्रेस के पक्ष में आने वाले हैं और जो लक्ष्य हमने इस चुनाव में दिया है 125+ सीट जीतने का, मुझे कोई शंका नहीं है कि सेकंड फेज के चुनाव के बाद में हम इस आंकड़े तक पहुंचेंगे. कार्यकर्ता ये सीट अगर सामान्य रीते भाजपा सीट गणता होगी, ये सीट ना मतलब हो या आपने पहली वक्त कांग्रेस ने मतलब અને સરકાર બનશે ત્યારે તમારા સરનામા ગુજરાતમાં એટલી મર્યાદા બધા અધિકારીઓ રાખે એટલી મારી બધાને વિનંતી. વિશ્વ શૌચાલય દિવસ પર નેટવર્ક 18ને રેકેટ સાથે મળી ભારતને વધુ સ્વચ્છતા માટે પ્રેરિત કરવા માટે 8 કલાકનું ભવ્ય ટેલિથોન ચલાવ્યું છે. મિશન સ્વચ્છતા અને પાણીનું આયોજન કર્યું અને જે અભિયાનમાં દેશના પ્રમુખ નેતાઓ, જાણીતી હસ્તીઓ, ચેન્જ મેકર્સ, સ્વચ્છતા કાર્યકર્તાઓ અને વિચારકોનોએ વચન સાથે સાથે લેવામાં પણ આવ્યો કે કોઈ પાછળ નહીં રહે. આવો સાંભળીએ આ કાર્યક્રમમાં ન્યૂઝ 18 મેકર્સ બનેલા કેટલાક લોકોની ખાસ વાતો. मुझे लगता है जो भी टॉयलेट जाता है वो उसे खुद साफ करेगा और उसको बराबर रखेगा, वो उसकी जिम्मेदारी होगी. याद रखना, क्योंकि क्या लिखा है वहाँ, मिलकर लें हम ये जिम्मेदारी, है ना, ये हम सबने मिलके करना है. पूरा का पूरा परिवार अगर साथ में मिलके करेगा तभी ही सफाई हो सकती है. उसी तरह पूरा देश भी मिलके जब सफाई करेगा, उस जिम्मेदारी लेगा, तो ही सफाई हो सकती है.
માં અત્યારે બસ આટલું જ રજા આપશું. નમસ્કાર.